જો કોઈ પીવે જો કોઈ પીવે અમર હો જાય. યે રામ રસ યે રામ રસ યે રામ રસ એસા હૈ મેરે ભાઈ. રામ રસ એસા હૈ મેરે ભાઈ. જો કોઈ પીવે અમર હો જાય. હે રામ રસ એસા હૈ મેરે ભાઈ. દાસ કબીર ને ભર ભર પિયા ઓર પીબન કી આસ ઓર પીબન કી આસ. યે રામ રસ એસા હૈ મેરે ભાઈ. રામ રસ એસા મેરે ભાઈ. શાંતિ પાઠ. આ સમી સંધ્યાએ આપ સૌની સાથે સાક્ષાત્કાર કરતા ખૂબ ખૂબ આનંદની અનુભૂતિ કરી રહ્યો છું. આત્મીય સાધકો, મુમુક્ષુઓ અને ભાગ્યવાન શ્રોતાઓ, હરિ ઓમ. ચા પીધી હોય તો ફરી બોલો હરિ ઓમ. આત્મીય સાધકો, મુમુક્ષુઓ, ભાગ્યવાન શ્રોતાઓ, ભાગ્યવાન રેવા તટે ક્ષણ માત્ર માટે પણ બેસી અને શ્રવણ કરવું, મહાભાગ્યવાન કોઈ હોય એને જ આ તક મળતી હોય છે. આદિ શંકરાચાર્ય કેરળથી પદે ચાલીને આત્મજ્ઞાન માટે રેવા તટે આવેલા. શાસ્ત્રનો સંદેશ છે, જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો રેવા તટે જવું, અને જીવનના આખરી વર્ષો સમાપ્ત કરવા હોય તો ગંગા કાંઠે નિવાસ કરવો. આપ સૌ ભાગ્યવાન છો, કેટલાક તો ભરૂચ વાસી છો, નર્મદા કાંઠે અચાનક આવી ચૂક્યા છો, એમાં પણ મોટી વાત હોય કોઈ. અનેક તમારા જન્મોના પુણ્ય પ્રતાપે, એક બે નહી, અનેક જન્મોના પુણ્ય પ્રતાપે, પુણ્ય કર્મોના ઉદયને કારણે, તમારા પુણ્ય કર્મોનો ઉદય થયો છે અને એટલા માટે આપને રેવા તટે છો એ મહત્વનું નથી. રેવા તટે મનુષ્ય યોનિમાં છો એ મહત્વનું છે. આ વૃક્ષો છે જ રેવા તટે, પંખી છે જ.
વાદરા કૂતરા તો કેટલાય છે, એ લોકો પાસે મનુષ્ય યોની નથી. મનુષ્ય યોની છે રેવા તટ તમારી પાસે છે, અને આપ સૌને ઈશ્વરે અલંકૃત કર્યા છે મોક્ષેચ્છાથી. મોક્ષની ઈચ્છા છે માટે આપ સૌ આવ્યા છો, એવું અમે સાચું ખોટું અનુમાન કરીએ. કારણ બધું જ હોય પણ મોક્ષની ઈચ્છા થવીને એ નાની સુરી વાત નથી. જીવનમાં આપ સૌ મોક્ષની ઈચ્છા લઈ મનુષ્ય જન્મ લઈ રેવા તટે બિરાજ્યા છો. આપ સૌને મોક્ષ કે મુક્તિનો જે પંથ મળ્યો છે ને એને શ્રેય પંથ કહેવામાં આવે છે, પ્રેય નહીં. માત્ર ભોગ ભોગવવા માટે જે લોકો જીવતા હોય છે એ પ્રેય પંથે પ્રસ્થાન કરતા હોય છે. આપ સૌ શ્રેય પંથે આત્મ સાક્ષાત્કારના પંથે સ્થગિત થયા છો, સ્થિર થયા છો, આવી ચડ્યા છો. એથી શું થયું? મનુષ્ય જન્મ તો ભરૂચમાં હજારો લોકો રહે છે, રેવા તટપટે લોકોને મળે છે. એમાં કેટલાકને મોક્ષની ઈચ્છા પણ હશે, પણ મોક્ષનો રસ્તો બતાવનાર ક્યાં છે? સદગુરુ ક્યાં છે? એટલા સસ્તા નથી કે રસ્તે રઝળતા મળી જાય. એના માટે અનેક જન્મોના પુણ્ય કર્મનો સંચય તમારી પાસે જોઈએ. મારે તમે એટલું જ કહેવું છે કે મોક્ષનો માર્ગ બતાવનાર સંત તમને મળ્યા, મનુષ્ય યોની તમને મળી, મોક્ષની ઈચ્છા જાગૃત થઈ અંદરથી. કેટલાય કૂતરા વાંદરા ત્યાં જંગલો ફરતા જ હોય છે. અત્યારે હું બોલું છું એવું શ્રવણ કરનારા મનુષ્ય યોની સિવાયના પણ ઘણા છે, પણ કોઈ અર્થ નથી. એટલા માટે શાસ્ત્ર વચન છે, દુર્લભમ ત્રેમય વૈતત, ત્રણ વસ્તુ ખૂબ દુર્લભ છે. દુર્લભમ ત્રેમય વૈતત દેવાનુગ્રહ હેતુકમ. દેવતા ઈશ્વર કે જેને આપણે ઓલ માઇટી એન્ડ ઓલ લોર તરીકે ઓળખીએ છીએ, ઓલ માઇટી સર્વશક્તિમાન, ઓલ લોઅર સર્વજ્ઞ તરીકે ઓળખીએ છીએ, એની કૃપા તમારા પર વરસી હોય, એનો અનુગ્રહ હોય, તો જ કદાચ આ ત્રણ વસ્તુનું ભેટું એક સાથે થાય. દુર્લભમ ત્રયમેવ વૈતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. કોઈ મહાપુરુષનો ભેટો થઈ જાય બહુ કલ્યાણની વાત છે. મહાપુરુષનો ભેટો થાય, આપણી બાજુમાં જ ગરીબ પડોશી તરીકે રહેતા હોય, પણ આપણામાં મોક્ષની ઈચ્છા જ ના હોય એવું બને? મોક્ષની ઈચ્છા હોય પણ સદગુરુ ના મળે એવું બને? આ ત્રણેય વસ્તુ હોય પણ દેવનો અનુગ્રહ જ ના હોય તો આપણને કામું છે. એટલા માટે એવું કહ્યું શાસ્ત્રોએ કે ત્રણ વસ્તુ મળવી જીવનમાં ખૂબ દુર્લભ છે. આપ જેવા સાધક હોય, મુમુક્ષુ હોય, શ્રોતા હોય, અહીં આવીને તમારી સાથે મારો મેળાપ કરાવ્યો, અને એ મેળાપ કરાવવામાં ઈશ્વરનો કોઈ સંકેત છે? મારો નહીં. મેં તમને પસંદ કર્યા નથી. તમે કદાચ મને પસંદ કર્યો હોય, કદાચ ભૂલથી પણ. રમણ મહર્ષિ તેવું કહે છે, ઇફ આઈ સિલેક્ટ યુ એઝ માય ડિસાઇપલ આઈ એમ રેડી ટુ ફોલો યુ ઇવન ઇફ યુ ગો ટુ નર્ક. પણ હું પસંદ કરું તો
सदगुरु संत आचार्य जेने पसंद करे एने डिसाइपल कहवाय, शिष्य कहवाय। पण बीजा लोको सदगुरु ने पसंद करे ए बधे डिवोटीज कहवाय, एटले भक्त कहवाय। एक माणस ने भक्तो तो जाणो होय, लाखों बिल होय नी पासे, पण आंगळी ना वेढे घणा है एटला शिष्य होय। मुश्किल छे। आप सौए ईश्वरनी कृपाथी मने पसंद कर्यो ए परमात्मानु ऋण हूँ कदापि चूकी शकीश नहीं, अरे ए ऋण मांथी हूँ कदापि मुक्त न थई शक्यो होत जो तमे आजे हाजर न होत। तो श्रोता वगर वक्तानी वाणी समयनी कबर में दटायेली होय। श्रोता ना हो तो वक्ता ने शू करवानो? मने जगाड़नार कोई होत के तमने अज्ञानी निद्रामांथी उठाड़नार कोई होत तो एनी सम्मति ने आपणे जरूर हती, अने एनी एटले आप सौनी, वंस अगेन आप सौनी सात्विक सहमति के हाजरी वगर मारी औदार्य पूर्ण ओळख मने मळी ना होत। તમે જણાવ્યું કે હું કોણ છું, કેમ કે મેં ઉપનિષદોનું આવાહન કર્યું, ઉપનિષદ વચન મારા મળમાંથી નીકળતા ગયા, એટલે તમારા ઉપદેશ માટે બેશક નહીં, પણ હું જે ભણ્યો હતો એનું પુનરાવર્તન કરવાનો મને મોકો તમે આપ્યો છે, તમારા ઉપર ઉપકાર કરવા માટે બેશક નહીં। જો તમે ન હોત, તમે મને ન મળ્યા હોત ઈશ્વર કૃપાથી, તો જીવનભર ગુગા મુગા ની જેમ પશુવત જીવન મેં વિતાવ્યું હોત એમાં મને કોઈ આશ્ચર્ય કે શંકા નથી, પણ તમે મને ગુગા મુગા પશુવત જીવનમાંથી બચાવ્યો, તમારો શું આભાર? તમારું ઋણ તો હું ક્યારે ચૂકવી શકીશ? આપ સૌની જિજ્ઞાસા, આપ સૌની મુમુક્ષા અને આપ સૌની આત્મ સાધનાએ મને પશુવત જીવનમાંથી મુક્તિ પ્રદાન કરી છે, આપ સૌને અનંત કોટી વંદન કરું છું। તમે મારી જીવન યાત્રાને બગડતી બગડતી બચાવી, એને ડૂબતી ડૂબતી ઉગારી છે, મારી જીવન યાત્રાને દફન થતી તમે અટકાવી, માટે એક સાધક તરીકે એક વિદ્યાર્થીની ભૂમિકામાં રહી આપ સૌનો ઉપકાર માનું એમાં કોઈ નવાઈ નથી। સૌએ આપની ઉપસ્થિતિથી મને વાચા આપી છે, જેથી મને મારા આત્મચિંતનનું પુનરાવર્તન કરવાની એક તક મળે, એક મોકો મળે। હું બેશક ઉપદેશક તરીકે આપની સમક્ષ નથી, પરમાત્મા મને બચાવે કે ઉપનિષદનો હું અંચળો ઓડી અને ઢોંગ કર્યા કરું, ઉપદેશક નથી, આચાર્ય તો હું કદાપી હતો નહીં અને આચાર્ય બનવા માંગતો પણ નથી, પ્રવચનકાર રૂપે નહીં પણ એક સાધક તરીકે આજે એક મિત્ર રૂપે આપની સમક્ષ નિમિત્ત ભાવે હાજર રહી શ્રુતિના સારની વાતો કરવાના છે। શ્રુતિ એટલે ઉપનિષદ, પણ શ્રુતિ કેમ કહેવાયું? જે જ્ઞાન સાંભળવાથી મળે એને શ્રુતિ કહેવાય, પણ સાંભળવાથી કેમ મળે? થોડી મારી ભૂલ સુધારું, સાંભળવાથી નહીં શ્રવણ કરવાથી। દેર ઇઝ ગ્રેટ ડિફરન્સ બિટવીન હિયરિંગ એન્ડ લિસનિંગ। તો તમે ઉપસ્થિત રહ્યા માટે મેં જે વાંચેલું, મેં જે વિચારેલું, મેં જે ધ્યાન કરેલું
એનું પુનરાવર્તન હું કહી શકું. હું આંખો બંધ કરીને હિમાલયમાં ધ્યાન કરતો હતો, આંખો ખુલ્લી રાખી અને આપણી સમક્ષ આજે ધ્યાન કરવાનો એક નમ્ર પ્રયાસ કરી રહ્યો છું. કારણ કે હું ઉપનિષદના મંત્રોનું ગહન રહસ્ય ઉપર વિચાર કરવાનો છું આપણી હાજરીમાં. શ્રુતિના સારની વાતો કરવાનો માટે મારા વિચારોની ક્ષતિને ઉદાર હૃદય મને માફીનો હકદાર માની અને ક્ષમાનું દાન દેશો તો હું કૃતાર્થ થઈશ. આપ તો મહાન છો, આપ મેજોરિટીમાં છો, આપ બહુમતીમાં છો, આ સાધના શિબિર છે. મિત્ર ભાવે કહું છું, આ સાધના શિબિર છે. તારીખ 3 ફેબ્રુઆરીથી સાયંકાળે આ શુભારંભ થાય છે. પૂર્ણાહુતિ 10 ફેબ્રુઆરીએ. સાધના શિબિરનું પ્રથમ લક્ષણ શું કહ્યું? વન્સ અગેન, આ સાધના શિબિર છે. યુ આર નોટ હિયર ફોર પિકનિક. સાધના માટે આવ્યા છે. સાધનાનું પ્રથમ લક્ષણ જેને કહેવાય એને તિતિક્ષા કહેવામાં આવે છે. તિતિક્ષા વિના તદ્દન સાધનાઓ જેટલી હોય એટલી નકામી. તિતિક્ષા હોવી જોઈએ સાધકમાં. પણ તિતિક્ષા એટલે શું? મેં કહ્યું ને, શ્રુતિનો સાર સમજાવવાનું છું. તો પ્રાથમિક પગથિયામાં શ્રુતિનો સાર, એનું રહસ્ય સમજાવવું તે પૂર્વે એની પૂર્વ ભૂમિકા, અને એની પૂર્વ ભૂમિકા એટલે સાધનાનું પ્રથમ લક્ષણ છે તિતિક્ષા. તિતિક્ષા અર્થાત શું? અહીં જેટલા દિવસ નિવાસ તમારો રહે એટલા દિવસમાં જે કંઈ મળે એ યાદ રાખજો, પરમાત્માનો પ્રસાદ છે. આપણે પ્રસાદનો ઇનકાર કોઈ દિવસ નથી કરતા. કોઈ પણ મંદિરમાં જઈએ અને પ્રસાદ જ્યારે પૂજારી આપે ત્યારે એક હાથ નીચે એક હાથ ઉપર નમસ્કાર કરીએ છીએ, નમ્રતાથી પ્રેમથી એનો સ્વીકાર કરીએ. સ્વીકાર કરીએ છીએ ત્યાં સુધી તો ઠીક, પણ એ જે કંઈ પ્રસાદ મળ્યો હોય ને એની ઘરમાં સગા વાલાઓને વડીલો વહેંચણી કરીએ. જો કોઈ મંદિરમાંથી એક જ તુલસી પત્ર મળી હોય તો એને પણ ટુકડો ટુકડો કાપીને બધાને વહેંચે છે, કેમ કે પ્રસાદ છે. ઇટ મે બી ઇન એની ક્વોલિટી એન્ડ એની ક્વોન્ટિટી, કોઈ પણ પ્રમાણમાં હોય પ્રસાદ, કોઈ પણ રૂપે હોય, છતાં આપણે એને ઇનકારતા નથી. અર્થાત મેં કહ્યું, સાધનાનું પ્રથમ પગથિયું તિતિક્ષા, એટલે તમને જે કંઈ મળે અહીંયા એને પરમાત્માનો પ્રસાદ સમજી અને સ્વીકારજો, તો તમે સાધના શિબિરમાં આવ્યા છો એવું તમે તમારી જાત સાથે પુરવાર કરી શકશો. પણ સામેજી, પ્રસાદ રૂપે સ્વીકારવું એટલે શું? ફરિયાદ વગર, પ્રતિક્રિયા વગર સ્વીકાર કરવો. યુ મસ્ટ લર્ન હાઉ યુ કેન એક્સેપ્ટ એનીથિંગ વિધાઉટ રિએક્શન. વી ડોન્ટ નો હાઉ ટુ એક્ટ. કોઈ કૃષ્ણને એક્ટ કરતા આવડતું, કોઈ મહાવીરને આવડતું હોય, કોઈ બુદ્ધને આવડતું હોય, વી લીવ ઇન રિએક્શન. આવ્યા ને તરત તમને ઓફિસમાં રજીસ્ટ્રેશન કરાયું, પણ એમ કે મને ડોર્મેટરીમાં શું કામ મૂક્યો, મને કોઈ રૂમ મળ્યો તો સારું. રિએક્શન સ્ટાર્ટ. ભલે ભાઈ, ફોર્મમાં અમે લખ્યું તું વહેલો એ પહેલો, એ નિયમ પ્રમાણે અમે સગવડતા આપીએ. 4 મહિના પહેલા જેને લખ્યું હશે એની રૂમ ચોક્કસ મળી હશે, અને છેલ્લે છેલ્લે 1-2 મહિનામાં જેને એપ્લાય કર્યું હશે એને રૂમ મળે જ નહીં, ન મળવી જોઈએ. મોડા છે માટે, આતુર નથી માટે, લક્ષ્યમાં કંઈક બીજું છે માટે. હું સમજાવું છું, તિતિક્ષા. You must accept everything in the form of prasad. Prasad na roop ma koi pan vastu nu swikar karo, etle pratikriya vina swikar karo.
અને પ્રતિક્રિયા વિના જીવનનો સ્વીકાર કરીએ એને તપશ્ચર્યા કહેવાય. તમે અહીં તપશ્ચર્યા કરવા માટે આવ્યા છો, મોજશોખ માટે નહીં. અહીંયા હોટલની જેમ કોઈ મેનુ નથી આપવામાં આવતું કે તમે સિલેક્ટ કરીને ઓર્ડર કરો. અહીં તપશ્ચર્યા છે. તમારા પ્રારબ્ધમાં જે લખ્યું હશે, ઈશ્વરે જે નિર્માણ કર્યું હશે, ડેફિનેટલી ચોક્કસ એ તમને મળશે, મળશે અને મળશે. ઓછી સગવડોથી સંતોષ માની અને જીવન જીવવાની જે કળા છે એને દુઃખ સાથે જીવન જીવવાની કળા કહેવાય. કષ્ટ સહન કરવાની તાકાત સામે, કષ્ટ છે ને, દુઃખ છે, આપણને ખબર નથી. ધારો કે તમારી પાસે બહુ સંપત્તિ હોય ને, એક મિનિસ્ટર જાય છે ને જયારે રોડ પર, ત્યારે મિનિસ્ટરની આગળ મોટરસાયકલ ને પોલીસ વાળાને એવું હોય છે કે નહીં, અલા આગળ ના, એને પાયલોટ કાર કહેવાય. શું કહેવાય? તમે સંપત્તિ વાળા છો અને તમે જ જયારે આગળ જાઓ રોડ ઉપર ટ્રાવેલ કરતા હો તો તમારી આગળ પણ પાયલોટ કાર હોય છે, પણ એ પાયલોટ કારનું નામ છે દુઃખ, દુઃખ અને દુઃખ. એક હોય સંપત્તિ અને એક હોય વિપત્તિ. વિપત્તિના સોલ્જરો મોટરસાયકલ પર બેસી અને તમારી આગળ જતા હોય છે. એટલે બહુ સંપત્તિ તમારી પાસે હશે તો વિપત્તિના પાયલોટ તમારા ઘરમાં પહેલા પ્રવેશ કરવાના. માટે હું તમને કહું છું, ઓછામાં ઓછી સગવડથી સંતોષથી જીવવાનો પ્રયત્ન કરજો. રોદડા રડ્યા વગર સહન કરજો એ તીક્ષા. મેં કોઈનું કઈ બગાડ્યું નથી અને હું જૂઠું બોલતો નથી, હું એમ કે કોઈની બધી પૈસામાં આપતો નથી, અને મેં કોઈનું કઈ ખરાબ, હું અસત્ય તો બોલતો જ નથી અને લાજ તો કોઈને આપતો જ નથી, તો એ મારા જીવનમાં આવું કેમ મળ્યું ભગવાન? એટલે તમે સહન તો કર્યું પણ રોદડા રોતા રોતા. ડોન્ટ ક્રાય. જે કઈ મળે અંગારી એને રોદડા રડ્યા વગર સહન કરવાનું. સહન કરવું, ફરિયાદ ન કરવી, રોદડા ન રોવા, પ્રતિક્રિયા ન કરવી અને છતાં જ જીવવું, સાધના કરવી, એ સાધનાની પરાકાષ્ઠા કહેવામાં આવે છે. સહન કરે એ સાધુ. તમારે સહન કરવા માટે ભગવાન કપડા પહેરવાની જરૂર નથી. સહન કરે એ સાધુ. તમારે સૌ 8 દિવસ સાધુ જીવન જીવવાનું. ગભરાશો ને, તમને પાછા જવા દેવામાં જ આવશે. અહીં કઈ તમે ચૂંટણી રહ્યા કે મુંડન ટકો કરીને તમને રાખી નથી દેવાના. ત્યાં તમને રાખીએ ને તો ભારે અમને પડે, તમને કઈ ના થાય. સાધક હોય એની વાત જુદી છે. તમારે સૌ 8 દિવસ સાધુ જીવન જીવવાનું છે. થોડું સહન કરવાનું. સહનની આવડત હો તો મુસીબતમાં રાહત છે. આ હૃદય જો ભોગવી જાણે તો દુઃખ એ પણ એક દોલત છે. મારે દોલતવાન બનાવીને તમને થી મોકલવાના છે. દોલતવાન બનવું હોય તો સહન કરવું પડે. સહનની આવડત હો તો મુસીબતમાં રાહત છે. હૃદય જો ભોગવી જાણે તો દુઃખ એ પણ એક દોલત છે. આપ સૌએ જ્ઞાનરૂપી દોલતથી અલંકૃત થઈ અને થી પાછા જવાના છે. અમારો મેકઅપ રૂમ છે. હું તમારી ભમર કાપી અને કાળી પેન્સિલની લીટી નહીં કરી આવું. ફાઉન્ડેશન કરી અને પાવડર નહીં લગાડી આવું. છતાં તમને સૌંદર્યવાન બનાવી અને તે મોકલીશ. સંપત્તિવાન નહીં, સૌંદર્યવાન, જ્ઞાનવાન બનાવી મોકલીશ. અલંકૃત કરીને પાછા મોકલીશ. માટે તિતિક્ષાવાન થઈ અને પરત થજો. એટલે શાસ્ત્રોને કહેવું પડ્યું, સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ ચિંતા વિલાપ રહિતમ સા તિતિક્ષા નિગદ્યતે. આવો મહાન સંદેશ આદિ શંકરાચાર્ય આપણને આપે છે. જો સાધના કરવી હોય તો આજે
સાધના કોઈને કરવી નથી. મને માફ કરે ઉપસ્થિત સજ્જનો, આમાંથી કેટલાય લોકો રૂમ રાખી છે પણ શોભા માટે. મનનમાં છે ને અમારી એક રૂમ છે, તે શું કરવાની? અને તમે જાવશો કે જા ત્યાં જઈને સાંભળો છો? ના ના, એકવાર મનમાં એવું થયું હતું, હવે જવાબ તો આવી તો કેટલી રૂમો ક્યાં ક્યાં રાખી છે. ફાઇન. દુઃખના દરિયાને દેશ બટો દેવો એ સહનશીલતાની કસોટી. હસતા હસતા સર્વ કઈ સહન કરવું, ફરિયાદોની જાહેરાત ન કરવી, બળાપાને દાટી દેવો, એવી રીતે સાધનાના દિવસો જો વિતાવશો તો જીવન સાફલ્યની જડીબુટી અહીં અને અત્યારે મળશે, મળશે અને મળશે, એમાં મને કોઈ શંકા નથી. આપની માતાએ 9 મહિના આપને પેટમાં રાખી બહુ વેદના સહન કરી છે. એને વેઠેલી વેદનાને નિષ્ફળ ના બનાવી હોય ને, હજુ મોડું નથી થયું. કેટલાક તો બહુ મોટી ઉંમરના સિન્સિયર, અરે સિનિયર છો તો યાદ નથી આવતું કે સાધના કરીએ. ના, અમારી એવી સાધના કરવી છે કે બાર અમારી વાહ વાહ થાય. ફાઇન. મારે એટલું જ કેવું છે કે તમારી માતાએ પ્રસૂતિ નું દર્દ વેઠી અને તમને જન્મ આવ્યો હોય એ અડે ના જાય એવી રીતે વર્તો. મરતા પહેલા કઈ પરમાત્માનું નામ જાણો, એ પરમાત્મા મેળવવાનો છે જ નહીં, મળેલો છે ને જાણો. મળે નહી એ અપ્રાપ્ત છે, પ્રાપ્તિ નથી, પ્રાપ્ત છે પ્રાપ્તિ. મળેલો છે તો પણ અમે શું કરીએ? સામેજી બતાવવાનો રસ્તો શું કરીએ? કઈ નહીં કરવાનું એ કરવાનું. એટલે જે વસ્તુ મળેલી હોય ને એને માટે કર્મ ના થાય. તમારી પાસે ના હોય તો બરોબર. એક માથું છે પલાટી વાળી ને ભાઈ મને ભગવાન એક માથું આપે, એક માથું આપે, એવું ના કરાય. આત્મા મળેલો છે, તમારે કઈ નથી કરવાનું એ મારે કેવું છે. એટલે તો માતાજીએ પણ કહ્યું, એમ ઉલ્લેખ કરીને હું પણ કહું છું કે જનની જણજે ભક્તજન, કા દાતા કા સૂર, નહીં તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર. આ સાધના શિબિર સ્વાશ્રય જીવન વગર અપૂર્ણ છે. સાધનામાં શું કરવાનું હોય? સ્વાશ્રય થવાનું હોય. એ રમણ હું આવું છું, મારે જયારે મોડું થશે તું જે મારી ચાદર ને મારું ગાદડું બધું હરખું કરીને રાખજે ને, એવું નહીં. આપણાથી મોટી ઉંમરના કાકા જો આપણી રૂમમાં હોય તો આપણે એને મદદ કરવી જોઈએ, અને કાકાને બાથરૂમ જવું હોય તો હાથ પકડીને લઈ જવા જોઈએ. સાધના છે આ, એટલે સેવા અને સ્વાશ્રય જીવન જીવવાનું. સ્વાશ્રય થવામાં સ્વતંત્રતા છે. આ શ્લોકને યાદ રાખજો. સ્વાશ્રય થવામાં સ્વતંત્રતા છે એટલે પરતંત્રતાથી મુક્તિ છે. આ સંદર્ભે આશ્રમમાં આ શિબિરમાં શ્રમદાનનો એક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. 6 ફૂટનો વાંસ હોય અને નીચે ઝાડુમાં હોય જેવા પાંદડા નહીં, સ્મૂથ સળીઓ રાખીને એવી સાવરણીઓ રાખવામાં આવી છે. અને જ્યારે શ્રમદાનનો કાર્યક્રમ શરૂ થાય ત્યારે જ્યારે શ્રમદાન કરવું હોય એ કરજો. સૌથી શ્રેષ્ઠ પ્રેરણા આપણને આપી હોય આ બદલ તો શીખ ધર્મે આપી છે. એ લોકો કહે છે કર સેવા, કર લાથ. અને એ સેવા કરતા કરતા સાધના થાય, સાધના કરતા કરતા સિદ્ધ થવાય, અને સિદ્ધ થવા માટે શ્રુતિનો ઉપદેશ શ્રવણ કરવો જોઈએ. અને આ શ્રમદાનનો કાર્યક્રમ છે એમાં સ્વામી નિખિલાનજી તમને ગાઈડન્સ આપશે, માર્ગદર્શન આપશે, એમનો સંપર્ક કરજો. છતાં 70 વર્ષથી ઉપરના હોય એ લોકોને શ્રમદાનમાંથી મુક્તિ આપવામાં આવી છે.
બાથરૂમમાં નહાતી વખતે ગરમ પાણી મળશે 460 જણા, પણ એનો અર્થ એ નહીં કે આપણે બાથરૂમ ઘૂસ્યા ટોપર બંધ કરી અને લાને કપડા ધોઈ નાખવું, ગરમ પાણી આવે તો બહાર બીજા લોકો વેઇટ કરશે કે નહીં, કારણ કે મોર્નિંગમાં મારું પ્રવચન હશે. કોઈએ બાથરૂમમાં કપડા ધોવા નહીં, એને માટે ધુબી ઘાટ છે, બધે બોર્ડ માર્યા છે ધુબી ઘાટ, ત્યાં નર્મદાનું પાણી આવે અને એનાથી કપડા ધોવાના અને ગમે ત્યાં સુકવવાના નહીં. હું ઘણી વાર રાતના આવીને બધા સુકવાયેલા કપડા લઈ જઉં છું, એટલે તાર બાંધ્યા છે ઘડી અને ત્યાં જ તમારા બધા કપડા સુકવવાના. છતાં ધોબીની સગવડ પણ રાખવામાં આવી છે. સ્વામીજીનો કન્સલ્ટ કરજો એટલે તમને કહેશે કે આ ધોબીને કપડા આપી દો, તમારું નામ લખીને બે દિવસે પાછા આપશે ને તમારા ભાઈની પૈસા રહી લેશે. સ્વાશ્રયના પાયા ઉપર રચાયેલ સાધના શિબિરમાં સાધકોએ સ્વયં પાકી થવાનું છે. અહીં કોઈ રસોઈયો નથી, અરે 460 રસોઈયા છે, તમારે જ રાંધવાનું છે. હું રોજ, મારી પાસે બે બોક્સ છે, એક જણા રસોઈ શરૂ કરી અને એમાં ચિઠ્ઠીઓ જ બધી, રોજ હું 5 ચિઠ્ઠીઓ બહેનોમાંથી ને 5 ભાઈઓમાંથી ઉપાડીશ, જેના નામ આવે એ 10 જણે બીજા દિવસ રાંધવાનું, ચાથી માંડીને રાત સુધી એક જ દિવસ. સૌએ પોતાના આવાસ નિવાસની સફાઈ જાતે કરવાની, અમારી પાસે નહીં આવવાનું. સ્વામીજી અમારી રૂમમાં છે ને કોકને મોકલો ને. શેના માટે મોકલી ભાઈ? તો કે પૂરતા કરી અરે, તું પોતું બન ને, પોતા કરવા તારી રૂમમાં કોઈ નહીં આવે. સાધના શિબિર છે, સ્વાશ્રય બનાવવાની શિબિર છે, કર સેવાની આ શિબિર છે. જે લોકોને રાંધવામાં નંબર લાગશે એ લોકોને એપ્રન અમે બનાવ્યા બધાને આપીશું. એ બહેનોના વાળ ના આવે ખાવાનામાં એટલે એને ટોપી પણ આપીશું. આવી બધી વાત કરતા કરતા હું ખાદી પહેરતો નથી, પણ ગાંધી બાપુના વિચારક પહેરે રાખું છું અને માટે આપ સૌને એક વાત કરું છું. મને એક પ્રસંગ યાદ આવે છે દક્ષિણ આફ્રિકાનો, મહાત્મા ગાંધીજીના જીવનમાંથી એક પ્રસંગ કહું તમને કામ આવે એવું. દક્ષિણ આફ્રિકામાં એક આશ્રમ જ્યાં બાપુએ નિવાસ કર્યો અને મેં કહ્યું તો સ્વાશ્રય જીવન હતું, એટલે મહાત્મા ગાંધીએ બાપુએ પોતાની પત્નીને બોલાવે છે અને કહે છે જા આ જાજરૂ સાફ કરી નાખ. બેરિસ્ટરની પત્નીના ભાવા ઊંચા ચડી ગયા, નારાજગીનું મૌન તોફાને ચડ્યું. બાપુ સમજી ગયા, અહીં આવો, જાજરૂ સાફ ના કરવું હોય પેટી બિસ્તરો બાંધી તારે પિયર ચાલી જા આજ અને આજ. કોણે કહ્યું? જેને આપણને આઝાદી અપાવી એ મહાત્મા ગાંધી પોતાની પત્નીને કહે, પેટી બિસ્તર બાંધી આજ ને આજ તારે પિયર ચાલી જા. શિસ્ત કોને કહેવાય? મહાન પુરુષોના જીવનમાંથી શીખજો. સ્વાશ્રય જીવન કોને કહેવાય? શીખજો. બાપુના જીવનનો એક અવિસ્મરણીય પ્રસંગ બ્રહ્માંડમાં એક છે. જીવન પર્યંત એમણે બ્રહ્મચર્યનું પાલન કર્યું. કેમ? એમના પિતાશ્રી બીમાર હતા ત્યારે બધા છોકરાઓનો એટલે ભાઈઓનો નંબર લાગતો હતો સેવામાં, કે બાપુ જ્યાં સૂઈ ગયા હોય ત્યાં જઈ ઉધરસ આવે તો એને મદદ કરવી, લોહી નાખવું, એમને એવી રીતે દરેક જણની સેવાનો નંબર આવતો. એક દિવસ મહાત્મા ગાંધીનો નંબર આવ્યો પોતાના પિતાશ્રીની સેવામાં, પણ એનું મન એમ કહ્યું કે બાજુની રૂમમાં કસ્તુરબા સૂતા છે, લાને એની પાસે જઈ આવું એની રૂમમાં,
એટલી વારનું શું થવાનું છે? મહાત્મા ગાંધી ત્યાં ગયા, અહીં બાપુના પ્રાણ ગયા, અને જયારે પાછા અહીં જુએ છે ત્યારે પોતે એક વ્રત લે છે કે જીવનભર હું બ્રહ્મચર્યનું વ્રત રાખીશ. અને આ આઘાત એવડો મોટો હતો એમના જીવનમાં કે ત્યાર પછી જીવનભર એને બ્રહ્મચર્ય વ્રત પાળ્યું છે. ત્યાંથી વાત બરોબર નથી, અધૂરી છે. માનતા તો એમ છે કે એક વ્યક્તિ બ્રહ્માંડમાં એવી હતી કે પોતાની પત્નીને બા કહીને બોલાવતા હતા, કસ્તુરબા. આજે પુરુષો બેઠા છે ને સત્તાધારી, એ લોકોનું કહું છું, એક વાર તો તમારી પત્નીને બા કહીને સંબોધો, એ ભાવ તો લાવો તો ખરા. બહુ મુશ્કેલ છે. સ્વાશ્રય જીવન જીવ્યા છો તો જ આવું બનશે. બા કહીને સંબોધન કરતા કસ્તુરબા એટલે પત્નીને બા અને મા કહેનાર વિશ્વના પ્રથમ પુરુષ એ બન્યા, અને માટે મહાત્મા કહેવાયા. ભારતે મોહનદાસ કરમચંદ ગાંધી તરીકે એને મોકલ્યા હતા, પણ સાઉથ આફ્રિકાએ એને મહાત્મા બનાવી અને પાછા મોકલ્યા. ધન્ય છે એ સાઉથ આફ્રિકન ભૂમિને. સાધનાની પરમ સિદ્ધિનું પ્રમાણ કહી દઉં, કદી વિસ્મરણ ન થાય, સત્યાગ્રહ શબ્દની શોધ ભારતમાં નથી થઈ. સત્યાગ્રહ શબ્દ દક્ષિણ આફ્રિકામાં શોધાય. મારા જીવનમાં જ્યારે પહેલો પ્રસંગ આવ્યો વિદેશ જવાનો, ત્રણ ઓપ્શન હતા મારી પાસે. અમેરિકા જવું છે, પ્રવચન આપવા ઇંગ્લેન્ડ જવું છે, કે દક્ષિણ આફ્રિકા. મેં કીધું ના. મારા બાપુને સામાન સાથે પીટર મેરિસબર્ગ નામના સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ઉપર સામાન સાથે ફેંકી દેવામાં આવ્યા હતા, એ દેશમાં જવા માંગુ છું. અને મને યાદ છે અર્ધું થતું રાષ્ટ્રપતિ ભવનમાં ગયેલો, અને પોલીસ વાળા કે ઇધર આવો, ક્યાં કરી દો, ક્યાં સમજો, એ દેશ કા નાગરિક હું. એટલે અંદર અંદર પેલા પોલીસ વાળા વાતો કરવા લાગ્યા કે ઇન્દિરા ગાંધી જેની પાસે યોગ શીખે છે ને, આ ધીરેન્દ્ર બ્રહ્મચારી છે, એમ કરી મને આગળ જવા દીધા. અને રાષ્ટ્રપતિ ભવનમાં જઈને ધમાલ કરી, અને હું પાસપોર્ટ પર લખીને, આપણા પાસપોર્ટ પર પેલા એવું શીખવો હતો કે એક્સેપ્ટ રુડિશિયન સાઉથ આફ્રિકા ઓલ કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ, એવો શીખવો હતો. આપણને કાળા ગણે માટે નતા જવા દેતા, આપણું અપમાન થાય એટલે. પણ પત્ર લઈ આવ્યો, ગયો. મારા જીવનના મોટા મોટા વધારે વધારે દિવસોના પ્રવચનો મેં ક્યાં કર્યા હોય તો આ ભારતની ભૂમિ પર નહીં, પણ દક્ષિણ આફ્રિકાની ભૂમિ પર મેં પ્રવચનો કર્યા છે, જ્યાં સત્યાગ્રહ શબ્દની શોધ થઈ એ દક્ષિણ આફ્રિકા. મને આશા છે કે આપનો આશ્રમ નિવાસ આ સાધના અને સ્વાશ્રય જીવનના સહારે આત્મજ્ઞાનની પરમ સિદ્ધિએ પ્રસ્થાન તમને કરાવશે. આ સાધના શિબિરનો નિવાસ વન્સ અગેન તમને આત્મજ્ઞાનની પરમ સિદ્ધિ પ્રસ્થાન કરાવશે, તમને અભયતાની અટારીઓ પહોંચાડશે, અને જન્મ મરણના ચક્રમાંથી ઉત્ક્રમણમાંથી તમને બચાવશે. મનુષ્ય જીવન ઉગારશે, પુનર્જન્મ ટાળશે, અને સાક્ષાત્કારના પંથે પગલા પાડવાનું શીખવાડશે. જો તમે નિષ્ઠાપૂર્વક સાધક તરીકે રહી અને અહીં શ્રવણ કરશો તો, સાંભળવાનું નહીં, સાંભળીએ ત્યારે આપણે પ્રતિક્રિયા કરતા હોઈએ, કોઈને સાંભળીએ ને સાધુઓને, આ બધા કેટલાય બાવા જોયા છે યાર, એ આ લોકો તો ઢીવર પડી બોલવાની, અને આ બાવાઓ તો છે ને એ ઠેર ઠેર આવું બધું પ્રવચન કરી અને બધું આખરે તો પૈસા જ ભેગા કરે એમ કે, એ તમારું માઇન્ડ છે ને રિએક્ટ કરે છે, રિએક્શન છે. વી ડોન્ટ નો હાઉ ટુ એક્ટ. મેં કહ્યું કોઈ બુદ્ધ, કોઈ મહાવીર, કોઈ કૃષ્ણ, હી નોઝ હાઉ ટુ એક્ટ, વી હેવ લર્ન હાઉ ટુ રિએક્ટ. અને એવી રીતે અહીં રહેશો ને તો હાથમાં કઈ નહીં આવે. આઠમા દિવસ આપણો આશ્રમ નિવાસ આપણે સાધના અને સ્વાશ્રય જીવનના સહારે આગળ વધારશે.
મિત્ર ભાવે કહ્યું, એક સાધક તરીકે કહ્યું, ખરાબ ના લગાડશ, હું પણ ક્ષમાનો હકદાર છું એવું માની અને ઉદાર હૃદય ન ગમી હોય એવું મારથી બોલાયું હોય મને ક્ષમાનું દાન આપજો. નર્મદા તટે આપ સૌને સ્વીકારતા આવકારતા ખૂબ આનંદ અનુભવ એ પૂર્વે આપ સૌને નમ્ર પ્રાર્થના, જ્યાં ઊભા છો ને ત્યાં ત્યાં મોડું પીલ બાજુ એકવાર કરીને ઊભા રહો, ઊભા થઈ જાઓ જ્યાં ઊભા છો ત્યાં, પાછળ મોં કરી એકવાર નીચે બેસી જાઓ. કર ચરણ કૃતમ વા કાયજમ કર્મ જમ વા શ્રવણ નયન જમ વા માનસમ વા પરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમેતત ક્ષમસ્વ જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. ઓમ નર્મદે માત કી જય. ઓમ શ્રી નર્મદેશ્વર મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.